મહુધાની બાવીસીવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. મહુધાન વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તથા ફિણાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત અન્ય સભ્યો પણ ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમમાં ખેડા સાંસદ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. મહુધા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો આજે ભાજપમાં જોડાઈને ભગવો ધારણ કર્યો. નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભાઈ ઉપસ્થિત રહ્યા. મહુધાન વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. સામાન્ય કોઈ પણ પ્રકારની ક્રિકેટ મેચ હોય, આપણો ગમતો બોલર કોઈ બોલિંગ કરતો હોય અને હેટ્રિક પર હોય તો આપણે જગ્યા પરથી હલીએ પણ નહીં. પંચ પ્રાણ આપ્યા છે, જેમણે આપણને આરોગ્ય ક્ષેત્રે અનેક નવી સુવિધાઓ આપી છે, જેમણે વિશ્વમાં દેશનું નામ ઊંચું કર્યું છે, જેમણે પાકિસ્તાનને પીછે હટ કરાવી છે. અને એટલા સ્નેહથી જયારે મારી સાંભળ્યું કે
અને મારી તરફથી તમારી બધા સાથીઓ પેઢીને બીજાને નૂતન વર્ષનું અભિનંદન કરે કારણ કે તમારા સાથનો અને મારા સાથનો ઉપાડા ફી ઉડે એ પ્રકારનું આ સ્નેહ છે સૌ પ્રથમ આજનો દિવસ એ ખૂબ જ વિશેષ દિવસ છે 2024 ની લોકસભા પહેલા ની સેમિફાઇનલ ગણાય એવા ચાર રાજ્યોની ચૂંટણી પરિણામ આજે આવ્યું છે જેમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચહેરા પર જે ચૂંટણી લડાઈ નરેન્દ્રભાઈ મોદીએ કરેલી ગરીબ કલ્યાણકારી યોજનાને આધાર કરીને જે ચૂંટણી આપણે લડ્યા હતા અને આપણા ચૂંટણીના ચાર કામની પણ સારી રણનીતિ પર આપણે જે ચૂંટણી લડ્યા હતા એમાં ચારમાંથી ત્રણ મહત્તમ રાજ્યો પર આપણે વિજય મેળવ્યો છે એની તમને ખુશી સાથે સાથે ગત વર્ષના સ્નેહ મિલન દરમિયાન આ વર્ષના સ્નેહ મિલનની વચ્ચે આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બાહોશ ઉમેદવારને તમે ઇતિહાસ રચીને જે વિજય અપાયો છે એટલે ખેડા જિલ્લા ભાજપથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આટલું સુંદર સ્નેહ મિલન હોય કાર્યકર્તા કાર્યકર્તા વચ્ચે મેળાવો હોય ત્યારે અનેક પ્રકારના સંકલ્પો લેવાનો સમય છે કાર્યક્રમ મિત્રો સંસારમાં બે પ્રકારના સ્નેહ મિલન એ ખૂબ જ વિશેષ ગણવામાં આવે એક પ્રભુ ભગવાન શ્રી રામ અને તેમના ભાઈ ભરતનું મિલન અને બીજું કોઈ પણ જાતના ભેદભાવ ઉચ્ચ નીચ વગરનું કૃષ્ણ સુદામાનું મિલન મારે મન એ મિલન કરતા પણ આજનું આ સ્નેહ મિલન ખૂબ જ અગત્યનું છે કારણ કે આ સ્નેહ મિલનમાં કાર્યકર્તા કાર્યકર્તા વચ્ચેની કડી એ આપણી ભારત માતા અને ભારતીય જનતા પાર્ટી છે આપણે સૌ નવા વર્ષમાં એકબીજાને ખૂબ જ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીએ ખેડા જિલ્લા ઉપપ્રમુખ એવા એનસી કાકા સંગઠનના જિલ્લાના મહામંત્રી અભિનસિંહ રાભી રાજુભાઈ ભાટિયા ભરતસિંહ પરમારસિંહ ભરતસિંહ પરમાર જયંતિભાઈ સુરા ભરવંતસિંહ કાકા તાલુકાના મોગદા તાલુકાના સંગઠનના પ્રમુખ એવા રમેશભાઈ પ્રવીણસિંહ વાઘેલા પ્રવીણસિંહ સુરા રૂપેશભાઈ રાઠોડ ધીરજસિંહ પરમાર તેમજ સૌ મંચસ્થ મહેમાન આજે મોગદા વિધાનસભા ના સ્નેહ મિલન ની અંદર આટલી મોટી સંખ્યા ની અંદર અને મારા વડીલો આવ્યા છે તે વડીલો ને મારું નતમસ્તક રમાઈ અને પહેલો વંદન કરું છું આજે 3/12/2023 નો દિવસ અને 5 દિવસ 1 વર્ષ પૂર્ણ થવા બાકી છે 1 વર્ષ વિધાનસભાના ધારાસભ્ય તરીકે પૂર્ણ થાય છે એમાં ભારતીય જનતા પાર્ટીએ એક નાનો કાર્યકર્તા તરીકે મને પસંદ કર્યો અને ધારાસભ્ય બનાવ્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું આજે મોગદા વિધાનસભાની અંદર જયારે ચૂંટણી પ્રચાર ચાલતો દીકરીઓ ને જે જરૂરિયાતમંદ દીકરીઓની જે પરિસ્થિતિ સારી નથી એવી દીકરીઓના સમૂહ લગ્નનું એક આયોજન કરીશ એ આયોજન 22/5/2023 ના દિવસે 77 દીકરીઓના લગ્ન કરી અને જે બંને શાંતિ મળી છે જે દિલ ને શાંતિ મળી છે એ ક્યારે પણ આવી શાંતિ મળી નથી પણ એક એ સંકલ્પ હતો કે મનવાદ મોટા વિધાનસભાની અંદર જે દીકરીઓ મા બાપ વગરની મા બાપ વિહોણી દીકરીઓ છે એને એમ મનમાં એવું ના થવું જોઈએ કે આજે મારે બાપ હોત તો આવું થાત કે મારું મા હોત તો આવું લગ્ન થાત એક રૂપિયાની કચાસ કર્યા વગર એક વસ્તુ બાકીની કચાસ કર્યા વગર આજે સૌનો સાથથી આજે સૌ વિધાનસભાના કાર્યકર્તાથી શિવાજી ફાઉન્ડેશનથી તમામ કાર્યકર્તાઓ સાથે મેં મળી અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે પૂર્ણ કર્યું ત્યારે એ સૌ રૂપે પ્રત્યે મારો આભાર વ્યક્ત કરું છું આ અતિ સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના
સક્રિય યુવાન અને તેજ તરાર પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ મોદર વિધાનસભામાં આમ તો સાદી ભાષા કેવું હોય તો આઝાદી પછી જે તમારો દીકરો કરે છે તાકાત વાળો પાહો લીડર ધારાસભ્ય બનાવે એવા આપણે ભાઈ શ્રી ચંદ્રસિંહ મેના સૌ સંગઠનના પદાધિકારીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો વડીલો યુવાન મિત્રો માતા હોય બહેન ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય કેવો હોય આ મોધા વિધાનસભામાં 47 વર્ષ પછી કોઈ ભાજપનો ધારાસભ્ય હોય અને ભાજપનો ધારાસભ્ય કેવો હોય ને કેવું કામ કરે એને જોવું હોય તો સંજયસિંહ મહિલાને આવીને જોવે અને એ કામ કરવાની સંજય જોવે ખબર પડે કે આ ભારતીય જનતા પાર્ટી માત્ર એક વર્ષ પણ નથી થયું એક વર્ષ પણ નથી તમારી સામે સરખામણી કરવા માટે વર્ષો સુધી એક થી બે પેઢી સુધી મત આપે છે એમને ક્યારે આવી રીતે જાહેર મંચ ઉપર આવીને ક્યારે પોતાના કામનો હિસાબ આપ્યો કોઈ જાતે આવીને બે પેઢી સુધી જેને મત લીધા છે એ કોંગ્રેસના ભાઈએ વિધાનસભામાં પહેલી વખત આ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટાભાગના મોટા વડીલો ઉભા છે ઉપસ્થિત છો શું કહેશો બાપુ સ્નેહ મિલન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના માર્ગદર્શન અનુસાર દરેક વિધાનસભામાં થાય પરંતુ મોધા વિધાનસભાનું સ્નેહ મિલન એક અદભુત સ્નેહ મિલન થયું છે આપ જોઈ શકો છો કે સમગ્ર વિધાનસભામાંથી જે વડીલો છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને એ બધા જ વડીલોનું સન્માનનું કાર્યક્રમ જે પ્રકારે અમારા યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ મહિડા પોતે એક વર્ષના કાર્યકાળનો હિસાબ આપી રહ્યા પોતાના એક વર્ષમાં જે ક્ષેત્રમાં કરેલા કામો રોડ રસ્તા પાણી વીજળી ઇવન સામાજિક સેવાઓના કામ જેવા કે સમૂહ લગ્ન છે કે વડીલોનું સન્માન હોય કે પોતે ઘરે ઘરે ફરતી એક સરકારની ગાડી કે જે ગાડી દરેક ગામના પાદરમાં જઈને ઉભી રહીને આખો દિવસ જે ગામના લોકોને મળવાપાત્ર લાભ આપવા માટેના તમામ ફોર્મ ભરે એટલું જ નહીં એ ફોર્મ ભર્યા પછી ચકાસણી થયા પછી એને ત્યાં જ લાભ મળે એની તમામ વ્યવસ્થાઓ વિચારીને કરતા હોય અને જે ઉત્સાહ તમે જોઈ શક્યા છો હું એવું માનું છું કે મોધા વિધાનસભાનો આ સ્નેહ મિલન કાર્યક્રમ બીજા સ્નેહ મિલન માટે પણ એક પ્રેરણારૂપ છે કે જ્યારે સ્નેહ મિલન કરે ત્યારે ધારાસભ્ય પોતાના કામકાજનો હિસાબ પણ આપે
મોગધા વિધાનસભામાંથી કેટલા કોંગી કાર્યકરો ભાજપમાં આજે જોડાયા? આજે અનેક કાર્યક્રમોનો પ્રવાહ ચાલ્યો, કાર્યક્રમોનો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં મહુધા વિધાનસભાની જીત પછી તો એક વિશેષ વાતાવરણ બની છે કે આજે કોંગ્રેસ પાસે કાર્યકરો રહ્યા નથી. કોંગ્રેસ પાસે કેટલાક કાર્યકરો ત્યાં જે રહ્યા છે, કાંઈક ને ક્યાંક પોતાના નાની મોટી ટૂંકી સમજણ સ્વાર્થ અથવા તો ક્યાંક બે આંખની શરમે અટકી રહ્યા છે. બાકી આજે કોંગ્રેસમાં કોઈ કાર્યકર્તા કામ કરવા તૈયાર નથી. જાણીએ છીએ કે વિકાસ કરવો હશે, સારું શાસન આપવું હશે, તો એ માત્ર માત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારની શક્તિના કારણે આ વિધાનસભામાં વિકાસ થયો. બાપુ, ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લઈ રહ્યું છે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત એ આવનારી લોકસભાની જીત માટે ખૂબ મોટો કહી શકાય એવું ઉત્સાહવર્ધક પરિણામ છે. જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટીની ગાડી, ગેરંટી જે પ્રકારે આખા દેશમાં ફરી છે, સુશાસન, સારો વહીવટ, વિકાસ અને કરપ્શન ફ્રી ગવર્મેન્ટ, અને સામે અનેક બાજુ આપણે જોઈ છીએ કે જે લોકો ટૂંકી સમજણ મુજબ પાયા વગરના આરોપો અને વિવેક ભાષા ચૂકીને પણ વિશ્વના સૌથી મોટા લોકપ્રિય નેતાને પનોતી કહેવાવાળા લોકોને આજે દેશની જનતાએ, વિશેષ કરીને એ ત્રણ રાજ્યોની જનતાએ જડબેસલાક જવાબ આપ્યો છે. જી, આપ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત જોયો, શું કહેશો? નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમે ગુજરાત પ્રદેશમાં અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે સમગ્ર ગુજરાતમાં સ્નેહ મિલન યોજવાનું નક્કી કર્યું છે, જેમાં ખેડા જિલ્લાની 6 વિધાનસભાનો આ છેલ્લું સ્નેહ મિલન કાર્યક્રમ છે. આજનો દિવસ ખૂબ જ વિશિષ્ટ છે, કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે અને સંજયસિંહે તેના એક વર્ષમાં કરેલા કામોનો હિસાબ પણ આપ્યો છે. આઝાદી પછી મળેલી પ્રથમ વખતની આ વિધાનસભા બેઠકમાં કાર્યકર્તાનો ઉત્સાહ ખૂબ અનોખો છે. ત્રણ રાજ્યોની જીત છે, કાર્યકર્તાનો ઉત્સાહ છે, સાંસદ અને ધારાસભ્યએ કરેલા વિકાસના કામોનું આજે સરમયું છે. પરસ્પર સ્નેહ મિલનવાળા ઉત્સાહમાં સૌ કાર્યકરોએ ભેગા થઈ અને લોકસભામાં, મહુધા વિધાનસભામાં 1 લાખ કરતાં વધુ લીડ લેવાનો સંકલ્પ કર્યો છે. આજે સૌ કાર્યકર્તાને મળીને ખૂબ આનંદ થયો. આ પ્રકારના સ્નેહ મિલન સાથે જિલ્લાના 6 સ્નેહ મિલનો પૂર્ણ થયા છે.